राज्य में कमोसमी मावठा थी रवि पाक में नुकसान थयुं छे। तेरे बनासकांठा में किसान संघ अने खेडूतो द्वारा कलेक्टर अने जिला खेतीवाड़ी अधिकारी ने 10 दिवस में सर्वे करी सहाय चूकवा मांग करी छे। तेमज जो तात्कालिक सर्वे नहीं थाय तो धरना प्रदर्शन करवानी चीमकी पण उच्चारी छे। नमस्कार, निर्भय न्यूज में आपनुं स्वागत छे अने आपनी साथे हूँ छूं ट्विंकल। શિયાળે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થયો અને આ વરસાદે ખેડૂતોના ઊભા પાકને તબાહ કરી નાખ્યો। આથી ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જો કે અગાઉ બિપરજોઈ વાવાઝોડું અને તે બાદ હવે આ કમોસમી વરસાદે ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે નુકસાનીનો ભોગ બનનાર ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ત્યારે કિસાન સંઘ અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને તાત્કાલિક સર્વે કરી સહાયની રજૂઆત કરી હતી। સરકારના અધિકારીઓએ કોઈપણ જાતનો સર્વે કર્યા વગર અહીં બેઠેલા પ્રજાપતિ સાહેબ ઓફિસમાં એમને જો 3 દિવસ પગાર લેટ થાય તો તાવ આવે છે, તો ખેડૂતોને સર્વે કર્યા વગર એમ કહે છે કે બનાસકાંઠામાં કોઈ નુકસાન થયું નથી, એનો ખેડૂતો ઉપર બારોબાર આક્રોશ છે। આજે અમે દરેક તાલુકાના પ્રતિનિધિઓ અને જિલ્લા પ્રતિનિધિઓ સાથે મળી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે સાચું સર્વે કરો, દરેક તાલુકામાં સર્વે કરો, તમારા અધિકારીઓને મોકલો, જો સર્વે કરતાં નુકસાન ના હોય તો અમારે કશું જોઈતું નથી, પરંતુ સાચું સર્વે થવું જોઈએ। અને ખૂબ મોટું નુકસાન થયું છે, એરંડાના પાકો આખા ભાગી ગયા છે, વરિયાળીના પાકો ભાગી ગયા છે, જીરું ઉગે એવી પરિસ્થિતિ નથી, દરેક પાકમાં આટલું મોટું નુકસાન હોય અને આવા અધિકારીઓ બેદરકાજી રાખતા હોય ત્યારે ખેડૂતોનો એક આક્રોશ ઊભો થયો છે। ત્યારે મહત્વની વાત તો એ છે કે એક તરફ ખેડૂતો કમોસમી વરસાદથી નુકસાન થયાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ખેતીવાડી અધિકારી જિલ્લામાં કોઈ જ પ્રકારનું નુકસાન ન થયું હોવાની વાત કરે છે, તો આને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ત્યારે ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો 10 દિવસમાં નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે નહીં કરાય તો આગામી દિવસોમાં ખેડૂતોએ ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। અમે જે કમોસમી વરસાદ પડ્યો છે એમાં ખેડૂતોની કમર ભાગી નાખી છે। મોંઘા ભાવના ખાતર અને બિયારણ લઈને વાવેતર કર્યું અને વાવેતરની અંદર આ પવન સાથે વાવાઝોડું જે આવ્યું કરા પડ્યા, એમાં એરંડાનો પાક, વરિયાળીનો પાક, રાયડાનો પાક, બટાકાનો પાક, હર કોઈ પાકને નુકસાન થયું છે। તો એનું સર્વે તો અમારી આશા છે, બિફોર જોઈ વાવાઝોડાની અંદર સર્વે કર્યો, એમાં હજી ખૂણીએ ગોળ ચોંટાડેલો છે હજી, એટલે ખાવું હજી કઈ રીતે ખાવું। તો મારુતિ આવી માંગ છે કે પેકેજ જાહેર કરી અને હરેક ખેડૂતના ઘરમાં એમ જ મોકે, જે નાનો અને સીમાંત ખેડૂત છે એને પહેલી પ્રાયોરિટી આપી અને એને સહાય પહેલી આપે તો એ બીજું નવું વાવેતર કરી શકે। કેમ કે ખેડૂતને ભરણ પોષણ કરવું તો કરવું કઈ રીતે, અત્યારે ખેડૂત કમર ભાગી નાખી છે, તો તાત્કાલિક એનું સરકાર પેકેજ જાહેર કરી અને ખાતામાં પૈસા નાખે। તો આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીનું શું કહેવું છે સાંભળીએ। અને બીજા દિવસે વાતાવરણ ખુલ્લું નીકળી જતા કોઈ વરસાદ નહીં નોંધાયેલો હોવા છતાં જિલ્લામાં, અને ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધીમાં દરેક તાલુકામાંથી વિસ્તરણ અધિકારી, જે અમારું તંત્ર છે, એના મારફતે પ્રાથમિક અહેવાલો મેળવવામાં આવ્યા હતા અને પ્રાથમિક અહેવાલોના આધારે કોઈ પાકોમાં કોઈ નુકસાન જોવા મળ્યું નહોતું। ખાસ કરીને દિવેલામાં એવા અહેવાલો હતા કે ભાઈ પવન સાથે જે વરસાદ આવ્યો હતો એમાં ખાસ કરીને ભાભરમાં મને ફોટા મળેલા હતા, અન્ય કાંકરેજ તાલુકાના મળેલા હતા, એમાં એવું જો તાલુકાના પણ અહેવાલો એવા છે કે ભાઈ એમાં પવન આવવાથી, પવન સાથે વરસાદ પડવાથી દિવેલાના છોડ ફંગોળાયેલા છે અને પડી ગયેલા છે ક્યાંક ક્યાંક, એ ધ્યાને લઈને આ ફાયદાના અહેવાલો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં કંઈ રવિ પાકોમાં કંઈ બહુ મોટું નુકસાન થતું નથી, અને જિલ્લાની પરિસ્થિતિ, જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, અને એક જ સર્વે હવે આજે ડિટેલ અહેવાલ મંગાવવામાં આવશે તાલુકામાંથી, અને જે પાકવાર અહેવાલ મળ્યા બાદ જે સરકારશ્રીના મહેસૂલ વિભાગના 27/15 ઠરાવની જોગવાઈઓ મુજબ સર્વે ટીમની રચના કરવામાં આવશે અને જે જે તાલુકાઓમાં, જે જે ગામોમાં પાક નુકસાનના અહેવાલ મળશે એ ગામોમાં સર્વે કરવામાં આવશે। જો આપને આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।